અંકલેશ્વર શહેરમાં શાકભાજી વાળાઓ અને પાલિકા અને પોલીસે ઉઠાડી મુકતા શાકભાજી વાળા પાલિકા કચેરી હલ્લાબોલનો કાર્યક્રમ કરીને રજૂઆત કરી હતી. જોકે શાકભાજી વાળાઓને હવે પાલિકા કહેશે તે જ પ્રમાણે અને તે જ જગ્યા ઉપર વેચાણ કરવું પડશે. અંકલેશ્વરના કોરોના વાયરસના સમયમાં અપાયેલા લોકડાઉનમાંથી મુક્તિ મળી છે, પરંતુ શાકભાજી અને ફળફળાદીની ઠેરઠેર શરૂ થયેલી માર્કેટથી જોખમ વધ્યું છે. જોકે આ અંગે વારંવારની રજૂઆત અને પ્રકાશિત થયેલા આવવાને પગલે છેવટે નગરપાલિકા પોલીસ તંત્રના સંકલનથી આ તમામને દૂર કરવા માટે આજે પગલાં ભરવામાં આવ્યા હતા અને આજે અંકલેશ્વર ખાતે પાલિકા ખાતે પણ હોબાળો મચ્યો હતો. લોકડાઉનમાં સરકારે આપી છૂટછાટ આપી દેતા અંકલેશ્વર શહેરી વિસ્તારમાં ઠેરઠેર શાક માર્કેટ ઊભા થઈ ગયા હતા. અંકલેશ્વર ત્રણ રસ્તાથી લઈને ઓંજીસીની ફ્લાયઓવર સુધી ઠેરઠેર શાકભાજી ફળફળાડી લારીઓ પાથરણા પથરાઈ ગયા હતા. ત્રણ રસ્તાથી શાક માર્કેટનું ફેન્સિંગ કરીને બંધ કરી દેવાયું, પરંતુ ત્યાં પણ લારીવાળા ઊભા રહી જતા જેને લઈને ટ્રાફિકની સમસ્યાની ફરિયાદ અંકલેશ્વર નગરપાલિકા અને પોલીસ તંત્રને મળી હતી, જેને લઈને આજે તેની કાર્યવાહી કરવામાં આવી હતી. આ લોકોને આજે ઉઠાડી દેવામાં આવ્યા હતા. શાકભાજી પાથરણાવાળાઓને ઉઠાવી દેવામાં આવતા મામલો ગરમાયો હતો અને જેને લઈને શાકભાજીવાળા પાલિકા કચેરી પર જઈને હલ્લાબોલ કરતા અને ચીફ ઓફિસરના રજૂઆત કરતા સોશિયલ ડિસ્ટન્સના ધજગ્રો ઉડી ગયા હતા. લોકોએ ખીચોખીચ ઓફિસ ભરી દીધી હતી. અત્યારે લોકડાઉન સમય દરમિયાન નગરપાલિકા શહેર પોલીસ તંત્ર દ્વારા જીનવાલા સ્કૂલ તેમજ મિશન સ્કૂલ કમ્પાઉન્ડ ચૌટા બજાર ઈશાનગર દીવા રોડ ઉપર શાકભાજીવાળાને ઉભા રહેવાની મંજૂરી આપવામાં આવી છે. પરંતુ આ શાકભાજીવાળા આ મામલે કહે છે કે જે તે સમયે જો લોકડાઉન બાદ ભરૂચમાં તુલસીધામથી લઈને અનેક જગ્યા ઉપર જો ફરીથી બજાર શરૂ થઈ ગયા હોય તો પછી અંકલેશ્વર ત્રણ રસ્તા સર્કલનું બજાર કેમ શરૂ કરવામાં આવતું નથી. શાકભાજીવાળા કહે છે કે અમે અહીં ઊભા રહીને ધંધો કરવા તૈયાર છે, પરંતુ અમે બીજી જગ્યાએ ધંધો કરવા તૈયાર નથી, તેમ કહીને હોબાળો મચાવ્યો હતો. એટલું જ નહીં પણ શાકભાજીવાળા તો એવું પણ કહેતા હતા કે જો દારૂ જુગારના ધંધા ચાલતા હોય અથવા તો દારૂ જુગારના ધંધા કરવાની મંજૂરી આપો. અમારા શાકભાજીવાળાને પરમિશન નથી આપતા તો પછી દારૂ જુગારના ધંધા કરવાવાળાની મંજૂરી આપો, તેવું પણ એક તબક્કે ગણગણાટ ઊભો થયો હતો. જો કે આ બાબતે શાકભાજી વેચતી મહિલાઓએ કોઈક આ પ્રમાણે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. તો બીજી તરફ પાલિકાના ચીફ ઓફિસર દ્વારા જણાવ્યું છે કે અમે આજનો દિવસ માટે આ લોકોને બેસવા દીધા છે, કેમ કે તેઓને કોઈ નુકસાન ના જાય તે માટે આજનો દિવસ છૂટ આપી છે, પરંતુ આવતીકાલે તમામનું લિસ્ટ લઈને અમે નિયત કરેલી જગ્યા પર જ તેમણે બેસવું પડશે, તેમ કહેતા હવે આ મામલો આવતીકાલથી કદાચ વિવાદિત થાય તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે. મારું નામ નિર્મળાબેન પટેલ છે. વર્ષોથી ધંધો કરી માલ લઈ અને બહાર માર્કેટમાં વેચીએ છીએ અને બધું જ ચાલુ થઈ ગયું હોય, જુગાર દારૂ બધા ધંધા ચાલુ થઈ ગયા હોય તો અમારું શાકભાજીનું કેમ બને? અને વારે ઘડિયા અમને હેરાન કરવા એ લોકો આવે છે. અમે 10-10 હજારનો માલ લઈએ છીએ, 15 હજારનો માલ લઈએ છીએ, કોઈનો 20 હજારનો, કોઈનો 25 હજારનો. આગળથી અમને નોટિસ આપવામાં આવતી નથી કે તમે આજે અમે માર્કેટ ઉઠાડવા આવવાના છે. હવે આજે અમે બધા જ માલ મૂકીને આવ્યા છે, તમારા માલની ભરપાઈ કોણ કરશે? બીજી એક તો વાત સાહેબ મારે, અમે શાકભાજી વેચવાના મુદ્દે આવેલા છે અહીંયા. અમે વેચીએ છીએ, લોકડાઉનમાં અમને ઘણી જગ્યા ફાળવી, ત્યારે ઘરાકી ચાલતી હતી, પણ અત્યારે ચોફેરા માર્કેટ થઈ ગઈ છે અને શેરીએ શેરીએ લારી ઊભી રેડી થઈ ગઈ છે. અમારી પાસે કોઈ પણ ઘડા અમે જ્યાં જગ્યા ફાળવેલી ત્યાં આવતા નથી. અમે 3 રસ્તા બેઠા છે તો અમને 3 રસ્તા અમે આજે લગભગ 8-10 દિવસથી બેઠા છે, પણ અમને આજ સુધીમાં અમને એવું કહેવા કોઈ નથી આવ્યું. અમને એવું કીધું છે કે અંદર બેસો, ગેટનું જાળીની અંદર બેસો. અમે બેઠા છે, અમને અમને કોઈ નિર્ણય આપ્યો નથી. અને અંદર જઈને અમને એવું કીધું છે કે તમને જીનવાલા સ્કૂલ અને મિશન ફાળવ્યું છે, અમને એ જગ્યા મંજૂર નથી. અને અમને અમારી માંગ એટલી જ છે કે અમને ભરૂચની માર્કેટ, બધી માર્કેટ, તુલસીધામથી સત્યનગર બધું ચાલુ થઈ ગયું છે, તો અમે અંકલેશ્વરની માર્કેટથી વંચિત કેમ? અમને અમારી જગ્યા 3 રસ્તાની માર્કેટ જોઈએ, અને 3 રસ્તાની માર્કેટ નહીં મળશે તો અમે હલ્લાબોલા કરી અને એપીએમસીમાં તાળા લગાવી દઈશું. શાકભાજીની લારીઓ અને ટ્રાફિકનો પ્રશ્ન, એપીએમસી હોલસેલ માર્કેટ અને છૂટક વેચાણનો પ્રશ્ન જ્યાં આવે છે અને એની અંદર પાછું રાજકારણ ઘૂસે છે. જે તે સમયે આનંદીબેન સીએમ હતા અને આનંદીબેને જે ઓએનજીસીની અંદર જે પ્રોગ્રામ કર્યો હતો, આપ મીડિયા પણ હાજર હતા, આપ મીડિયાના મિત્રો પણ હાજર હતા, અને અમારા કોંગ્રેસના ભૂપેન્દ્રભાઈ જાનીએ શાકભાજી માર્કેટનો જે પ્રશ્ન રજૂ કર્યો હતો અને આનંદીબેને એમનો પ્રશ્ન કાપી મૂક્યો હતો, કટ કરી દીધો હતો. અને આનંદીબેને એવું સૂચન કર્યું હતું કે શાકભાજી અને બકાલાની માર્કેટ એ હરેક ગામમાં હોય, દરેક વ્યક્તિની જરૂરિયાત છે, એટલે આ નહીં હટે, આપણે માનીએ છીએ નહીં હટે. આમનો રસ્તો પણ થાય,
આ લોકોને આપણે બેસાડીએ છીએ, પણ કેટલાક તત્વો એવા છે કે જે રોડની ઉપર આવી જાય છે અને ટ્રાફિક જામ કરે છે. એના લીધે અમારે મ્યુનિસિપાલિટી તરફથી ફેન્સિંગ કરવામાં આવેલ છે. અને આજે જે કોરોનાની જે મહામારી છે અને સોશિયલ ડિસ્ટન્સની જે વાત છે કે ભાઈ એ તો આપણે કબૂલવી જ પડે ને સોશિયલ ડિસ્ટન્સની, કેમ કે આજ દિન સુધી જ્યારે પોલીસ ખાતું અને બીજા પ્રશાસનના બીજા અધિકારીઓએ મહેનત કરીને પત્રકારોએ દરેકથી દરેક વ્યક્તિ આની અંદર ઇન્વોલ્વ છે કે જે અભિનંદનને પાત્ર છે કે અંકલેશ્વરની અંદર ટ્રાવેલ હિસ્ટ્રી સુધી, ટ્રાવેલ હિસ્ટ્રી સિવાય કોઈ કોરોનાનો કેસ આવેલ નથી. અને આપણે નથી ઈચ્છતા કે કોરોનાનો કોઈ કેસ આવે. આજે શાકભાજીવાળાઓની ઉગ્ર રજૂઆત પણ થઈ, એ લોકોને શાંત કરીને સમજાવ્યા, એ લોકોને લિસ્ટ બનાવવા માટે કહ્યું. અને એ મારા વોર્ડમાં છે એટલે મારી પણ એક જવાબદારી બને છે કે આ લોકોની રોજીરોટી માટે સેટ કરવું. અને અમે લોકો બેસીને નિર્ણય લેવા લઈએ છીએ અને એ નિર્ણય કાલ સુધી જાહેર કરી દઈશું. આજરોજ નગરપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા ઓએનજીસી ટર્નિંગ પર જે કંઈ શાકભાજીવાળા બેસતા થાય તેને ટ્રાફિકને અડચણરૂપ હતા તે તમામ શાકભાજીવાળાને ઉઠાડી મૂકવામાં છે. ત્યારબાદ આજરોજ નગરપાલિકામાં અંદાજિત 100 થી 200 શાકભાજી વિક્રેતાઓ અને છૂટક વેપારીઓ દ્વારા રજૂઆત કરવા આવેલા, તેના અનુસંધાનમાં નગરપાલિકાએ એમને જે કોઈ વેપારીઓ ત્યાં બેસતા હોય વેચવા તેનું લિસ્ટ બનાવીને આપવાનું કહેલ છે. એ લિસ્ટ આવ્યા બાદ નગરપાલિકા જે જગ્યા નક્કી કરે તે જગ્યાએ બેસવાનું રહેશે.